જૂનાગઢ મહાનગરપાલિકામાં દબાણ અધિકારીને હારતોરા કરી યુવાને કર્યો નવતર વિરોધ. જો કે યુવાન હારતોરા કરે તે પહેલાં જ ખાનગી બોડીગાર્ડ ચેમ્બર બહાર ગોઠવાઈ ગયા. જૂનાગઢ મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારી ભરડોડિયા દ્વારા ભ્રષ્ટાચાર આચરી અને ફરજમાં ભયંકર બેદરકારી દાખવી બિલ્ડરો સાથે મિલીભગત કરી ઇસ્યુ થયેલ 260 બેની નોટિસ મુજબ ફરજ બજાવતાના હોવાના આક્ષેપો સાથે સાગર મકવાણા, વિકી સોલંકી, ભરત મારવાડી દ્વારા દબાણ શાખાના અધિકારી ભરત ડોડિયા સામે નવતર રીતે તેને હારતોરા પહેરાવી સન્માન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ મહાનગરપાલિકાના અધિકારી ભરત ડોડિયાને હાર પહેરાવે તે પહેલાં ખાનગી અંગરક્ષકો દબાણ અધિકારીઓની ચેમ્બર બહાર દરવાજામાં ગોઠવાઈ ગયા હતા. સાગર મકવાણા અને તેની ટીમને દબાણ શાખાના અધિકારીઓ દ્વારા તેમની ઓફિસમાં મીટિંગ ચાલતી હોય નથી પાડતા અને કોઈ વહીવટ થયો છે, શું કહેશો? મેં નિયમ મુજબ કાર્યવાહી કરેલી છે અને બી વાંધેદાર આમ આદમી કહે છે એને તો કોર્ટે ચોખ્ખી મનાઈ કરી હતી અને કોઈ વાંધા અરે એને કંઈ લેવા દેવા નહોતા. કોર્પોરેશનને જે નામદાર કોર્ટે સૂચના કરેલી એ મુજબ અમે કાર્યવાહી કરી હતી અને જે બાંધકામ કરનાર છે એને સાંભળવાની તક માટે અમે એને બોલાવ્યા. સાહેબ, રજૂઆત એવી છે કે અમને સાંભળ્યા પછી અમારી ઉપર કાર્યવાહી કરી. કર્મચારીઓ અમને ઓફિસ માં જવા નથી દેલ, જેનો એની પાસે કોઈ જવાબ ન હોય. છેલ્લે એક વર્ષથી 260 બેની નોટિસ આપેલ છે. નામદાર હાઈકોર્ટ નો પણ હુકમ આવી ગયેલો હોય આ બાંધકામ ને પાડવા માટે, છતાં પણ આ બાંધકામ તોડી પાડવામાં આવેલ નથી. આમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટ દબાણ અધિકારી ભરત ડોડિયા દ્વારા આ બાંધકામને છાવરવામાં આવે છે અને સ્પષ્ટ રીતે પૈસાનો વહીવટ કરેલો હોય એવું જણાય આવે છે. અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પણ આ ભરત ડોડિયા સાહેબને છાવરતા હોય એવું લાગી રહ્યું છે. કઈ વિસ્તારમાં હતું તે દબાણ? જૂનાગઢ મધુરમ મંગલ વનગંગા 2 સોસાયટીમાં સ્વામીબેન દાનાભાઈ ચુડાસમા. હાઈકોર્ટ દ્વારા કેવો? હાઈકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવેલો હતો અને કમિશનર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવાનું કહેલું હતું. કમિશનરે ઓર્ડર કરેલ પાડવાનો, છતાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાના જે ભ્રષ્ટ દબાણ અધિકારી છે ભરત ડોડિયા એને બાંધકામ પાડવામાં આવેલ નથી. અને આ સ્પષ્ટ દેખાઈ આવે છે કે સ્પેશિયલ પૈસાનો વહીવટ કરવા માટે નોટિસ આપવામાં આવે છે. અમારે ભરત ડોડિયા સાહેબનું સન્માન કરવું હતું અમારે લોકોને, કે ભાઈ જૂનાગઢના જે ગરીબ માણસો દબાણ કરેલું હોય આ રેકડિયું વરા છે, ઝૂંપડા છે, એ બધાના બાંધકામ તોડી પાડવામાં આવે છે તો આ બિલ્ડરોને જેટલાને
સૌથી વધારે 260 બેની નોટિસ આપેલ છે તે બાંધકામ ક્યાં કારણોસર પાડવામાં આવતું નથી? શું ફક્ત ગરીબ માણસો જ દબાણ કરે છે? આ બિલ્ડરો પૈસા આપે એટલે એનું બાંધકામ પાડવામાં આવતું નથી? ગરીબ માણસો પૈસા ના આપી શકે પત્રકાર મહોદય?